હાય, કેમ છો બધા? અત્યાર સુધી જેપીએ તમને જે કંઈ બી વિડીયોમાં બતાવ્યું છે એ એકચ્યુઅલીમાં તમને ઉલ્લુ જ બનાવ્યા છે. એકચ્યુઅલી એ અમે મ્યુઝિયમમાં ઘૂસી ગયા હતા અને હવે અમે એક ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં એન્ટર થવા જઈ રહ્યા છીએ. સો ફાઇનલી અમે ગેલેરી ઓફ આર્ટમાં આવી ગયા છીએ. કૃતિ એની બેગ અહીંયા ડ્રોપ કરી દીધી છે, બીકોઝ તમે અગર પાછળ બેગ હોલ્ડ કરો તો તમે તમારી પાછળ કદાચ પેઇન્ટિંગને ટેકો થઈ દો તો એ લોકોને નુકસાન થઈ જાય, એટલા માટે એ લોકોએ બેગ મુકાઈ દીધી છે. વસ્તુઓને પ્રોપર જગ્યાએ ડસ્ટબિનમાં નાખો. તમે જે પાણીમાં, દરિયામાં, નદીમાં નાખો છો એ પછી કોઈ બી માછલીના પેટમાં એન્ડઅપ થાય છે. અને આ તમે જુઓ તો કંઈક પંખામાંથી બનાવેલો હાર્ટ પીસ છે. પંખાની આપણે ક્રીલ આવે એમાંથી, અને આ ફિશ નેટમાંથી બનાવે જેનાથી માછલી પકડતા હોય એમાંથી. આ જો આ સરસ છે. વાહ, આ રિવર લાઉન્જ છે અને અહીંથી સરસ રિવર ડબ્લ્યુ આવી ગયો છે. તમે જુઓ તો બહુ સારી જગ્યા છે. અને એકચ્યુઅલમાં જો તમે તમારા પેરેન્ટ્સ જોડે આવો તો એમને આ જગ્યાએ લાવવા જોઈએ, કારણ કે એ લોકોને બેસવા માટે અને અહીંયા પાણી અને વોશરૂમની પણ ખૂબ જ સરસ સુવિધા છે. એ લોકો સારી રીતે ટાઈમ કાઢી શકે છે અહીંયા. અહીંયા જુઓ તો અલગ અલગ પ્રકારના માટલા મૂક્યા છે. અને આપણે અમદાવાદમાં મૂક્યા હોય તો લોકોએ ફોડી નાખ્યા હોય, પણ મને આ માટલું જોઈને એવું લાગે છે કે આમાં પાણી બહુ ઠંડુ રહેશે ઉનાળામાં. પણ મારા મમ્મી તો એવી જ કમ્પ્લેન કરશે કે આમાં નળ હોય ને તો બહુ સારું. તો હવે અમે જઈએ છીએ ચિલ્ડ્રન્સ આર્ટ સેન્ટર, કારણ કે એડલ્ટ આર્ટ તો મને કે કૃતિને ખબર પડી નથી એમાં કશી. આ મેડમ લઈને આવ્યા હતા, હવે હું પૂછું છું કે આ શું કહેવા માગે છે, તો દરેક વસ્તુમાં હસ્યા કરે છે. ખબર નહીં હવે મારે શું કહેવું. જે અહીંયા આવી રીતે તમે પાણી પી શકો છો, ગ્લાસીસ નથી હોતા, ખાલી તમારે નમીને પીવું પડે. ને અહીંયા આગળ વોશરૂમ હોય છે. દરેક જગ્યાએ હોસ્ટેલમાં ખૂબ જ સરસ અને સાફ વોશરૂમ હોય છે, જરાય ગંદુ હોતું નહીં. હવે અમે આવી ગયા છીએ ચિલ્ડ્રન આર્ટ સેન્ટર. અને આ જગ્યા થોડી ઇન્ટરેસ્ટિંગ લાગે છે, કદાચ અમારા સમજમાં આવી શકે એવી છે. અહીંયા બહુ બધા લોકો જોવા આવ્યા છે અને છોકરાઓ રમે છે. અહીંયા ચિલ્ડ્રન આર્ટ સેન્ટરમાં તમે જુઓ તો અહીંયા આગળ બહુ બધા છે ને આ રીતે જીવતા ઇન્સેક્ટ્સ, એટલે કે ગુજરાતીમાં જીવજંતુઓ અહીંયા આગળ લગાવેલા છે. જીવતા નથી પણ ઓરિજિનલ છે. અને પ્લસ અહીંયા આવી રીતે તમને મેગ્નિફાઈંગ ગ્લાસ આપ્યો છે, એટલે શું છોકરાઓ એનાથી ઓબ્ઝર્વ કરી શકે. અને બિલોરી કાછા જો આ કૃતિ જોવા બેઠી છે. અને ઘણા બધા લોકો એવું કરતા હોય છે, અહીંયા તમે જુઓ તો પેન્સિલ અને એવું બધું આપેલું છે, એટલે આ પેન્સિલ્સ વડે આ જે જીવજંતુઓ લગાવેલા છે એને ડ્રો કરવાનો પ્રયત્ન કરતા હોય છે બાળકો. અહીંયા અમે એક જગ્યાએ બેઠા છીએ અને અહીંયા તમે જુઓ તો બહુ બધા અલગ અલગ ટાઈપના ડ્રેગન ફ્લાયસ લગાવેલા છે. અને આપણે ગુજરાતીમાં વાણિયા કહીએ ને, વાણિયા તો આને કહેવાય. અને મારા સાસરીવાળાને પણ વાણિયા જ કહેવાય. અને તું પણ વાણિયા જ છે કૃતિ. પટેલ થઈ ગઈ એ પછીની વાત છે, પણ કહી શકાય કે અમારા સાસરીવાળા જે. તમે અહીંયા જુઓ તો ચાઇલ્ડ આર્ટ સેન્ટરમાં અમે મારું આર્ટ પીસ બનાવ્યું છે. અને આ પહેલું આર્ટ પીસ એવું હશે જેમાં એક માણસ ટોપી અને ગોગલ્સ સાથે છે.
મને હમણાં જ ખ્યાલ આવ્યો કે આ બનાવેલું આર્ટ પીસ હોય અને તમે SMS અથવા તો ઈમેલ કરી અને શેર પણ કરી શકો છો. તમે જુઓ, યોર મેસેજ હેઝ બીન સેન્ટ એન ક્વિટ. આઈ થિંક ઇટ્સ ક્લોઝિંગ ટાઈમ, સો હવે અમે પાછા જઈ રહ્યા છીએ. જે મેં તમને હમણાં બતાવ્યું હતું કે અહીંયા પેરેન્ટ્સ આવે તો સારું લાગે, એ લગભગ આપણે પેલી બારી ત્યાં દેખાય છે ત્યાં આગળ હતા. અને આ જગ્યા જુઓ તો મસ્ત આ બ્રિજ છે અને આ બધા બિલ્ડિંગ્સ, આની પાછળના ભાગમાં આખું ક્વીન સ્ટ્રીટ અને એ છે. ત્યાંથી હું તમને નેક્સ્ટ ટાઈમ બતાડીશ અને અહીંથી તમે ફેરી લઈ શકો છો અને આ એક વોક વે છે જ્યાંથી તમે ચાલી શકો અને બધું કરી શકો. આજે એક ઓસ્ટ્રેલિયા વર્સિસ સ્વીડનની વુમન ફિફા વર્લ્ડ કપ મેચ છે. તમે વિચારીએ છીએ કે અહીંયા બતાવવાના આજે તો અમે જોઈશું. અહીંયા મોટી સ્ક્રીન્સ લાગી છે જે મેં તમને પહેલાં બતાવી. અમે પ્લાન કરીએ છીએ કે ત્યાં આગળ જઈને જોઈએ. હવે અમે અગર જોઈશું તો તમને બતાવીશું, નહીં જોઈએ તો ઘરે પાછા. અને આ આખો એરિયા જે આર્ટને ડેડિકેટ કરવામાં આવેલો છે, તો અહીંયા આવા બધા બહુ બધા આર્ટ પીસીસ બનાવેલા છે જે આપણી સમજમાં બહુ ઓછા આવે છે. તો ત્યાં ઉપર હતું મોડર્ન આર્ટ ગેલેરી. આ લાઇબ્રેરી જે આખી, હમણાં અમે ત્યાં ઉપરથી અહીંયા સીડીથી નીચે ઉતરી આવ્યા અને આ વોકવે છે, આ જે બ્રિસ્બેન સાઇન છે એ તરફ જશે, વ્હીલ ઓફ બ્રિસ્બેન બાજુ. અને અહીંયા તમે જુઓ તો આ બે ટૂર માટે ફેરીઝ છે. આ જે આગળવાળી ફેરી છે રિવર ટૂર્સ, એમાં તમે ડિનર પણ કરી શકો છો સાંજે. અને એમાં બ્રિસ્બેનના અમુક જગ્યાઓ પર એ ઊભું રાખીને તમને બતાવશે. એમાં લાઈવ કોમેન્ટ્રી હોય છે જે ફેરીના કેપ્ટન કરે છે. અને આ જે છે એ કોઆલા ટૂર છે, એટલે આ અહીંથી તમને લઈ જશે કોઆલા સેન્ચ્યુરીમાં અને ત્યાં આગળ તમને કોઆલાસ બતાવશે. અહીંયા પાછળ જુઓ તમે, બ્રિસ્બેન સાઇન છે, આ બ્રિસ્બેન. હવે આ વિડીયોમાં બસ આટલું જ. હવે અમે આગળ જઈ રહ્યા છીએ. જો ત્યાં આગળ એક ટેમ્પરરી ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે વુમન ફિફા વર્લ્ડ કપ માટે. આજે મેચ છે ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડની. જો અમે તો ટિકિટ લીધી નથી કારણ કે અમને ખબર નથી, પણ જો અમને મોકો મળે, ક્યાંય જગ્યા મળે બેસવા માટેની, જે પબ્લિક સ્ક્રીન્સ મૂકી છે ત્યાં સામે જોઈ શકો છો એક સ્ક્રીન છે, ત્યાં મળી જશે મોકો બેસવાની, વ્યવસ્થિત જગ્યા મળી જશે. અને અગર અમે થાક્યા નહીં હોય, એ કેપેસિટી હશે, તો અમે થોડી વાર મેચ જોઈશું, શું શું છે એ તમને બતાવીશું અને પછી જઈશું ઘરે. કેમ છો બધા? તમે જાણો જ છો કે મારો પહેલો વિડીયો યુટ્યુબ પર લાઈવ થઈ ગયો છે અને તેના પર 100થી વધારે વ્યૂઝ આવી ગયા છે, તો તે બદલ ખૂબ ખૂબ આભાર. મેં નહોતું એક્સપેક્ટ કર્યું કે આટલા બધા વ્યૂઝ આવશે. તમે જે રીતે મારો સપોર્ટ કર્યો છે એના માટે હું તમારો આભારી છું. તમે વધુથી વધુ મારા વિડીયોને શેર કરતા રહો અને લાઈક કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો, એટલે હું તમને વધુથી વધુ સારા વિડીયો લાવી આપીશ અને તમને ખૂબ જ મજા આવશે જોવાની. અને હું જ્યાં બી જઈશ ત્યાં વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ. ફરીથી એકવાર સબસ્ક્રાઈબ કરતા રહેજો.